મિત્રો, તમે પણ જીપીએસસી ક્લાસ 1-2 મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હોય તો જીપીએસસી ક્લાસ 1-2 મુખ્ય પરીક્ષા માટે સ્પેશિયલ કોર્સની જાહેરાત કરી છે અનએકેડમી દ્વારા. અને તમને ખ્યાલ છે કે અનએકેડમી એ ઇન્ડિયાનું લાર્જેસ્ટ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ બની ગયું છે. એન્ડ એના સિવાય વાત કરીએ આપણે તલાટી, જે લોકો ક્લાસ 3 તલાટીની એક્ઝામની તૈયારી કરતા હોય તો એમના માટે મોક ટેસ્ટ કોર્સ સ્ટાર્ટ થયો છે, તો એમાં પણ તમે એનરોલ કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને ખાસ યાદ રાખવાનું છે કે આપણો DD10 કોડ યુઝ કરવાનો રહેશે. DD10 કોડ યુઝ કરજો. અને એના સિવાય વાત કરીએ ફ્રી ટેસ્ટનો, તો ફ્રી ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવેલું છે 19 જૂનના રોજ સવારે 10 વાગે. તો આ ફ્રી ટેસ્ટમાં જરૂર પાર્ટિસિપેટ થશો. એન્ડ તમારો સારો એવો રેન્ક આવે છે તો અનએકેડમીનું સબસ્ક્રિપ્શન છે બિલકુલ ફ્રીમાં મળતું હોય છે. ઓકે, ઓફર્સની વાત કરીએ તો ઓફર્સ વાડે શું છે એ પણ તમે જોઈ શકો છો. આપણો DD10 કોડ યુઝ કરજો તો તમને જે પણ તમામ ઓફર જે પણ છે એ બધી ઓફર એપ્લાય થઈ જશે. ઓકે, એના સિવાય વાત કરીએ જે પીએસઆઈ એક્ઝામમાં જે સફળ ઉમેદવાર થયેલા એનું લિસ્ટ આપેલું છે. એના સિવાય વાત કરીએ કે કરંટ અફેર્સ, ડેલી કરંટ અફેર્સ તમને યુટ્યુબ ચેનલ અને અનએકેડમી જે યુટ્યુબ ચેનલ છે આ યુટ્યુબ ચેનલ પર ડેલી કરંટ અફેર્સના લેક્ચર તમને જોવા મળશે. જીપીએસસી ક્લાસ 1 પર એક્ઝામ માટે અહીંયા તમે જોઈ શકો છો કે સ્પેશિયલી ડાઉટ ક્લિયરિંગ સેશન છે. તમામે તમામ જે તમને ઓફલાઈનમાં જે ફેસિલિટીઝ મળતી હોય છે તમામ ફેસિલિટીઝ તમને અનએકેડમી ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી આપી રહ્યું છે. એવી જ રીતે ગુજરાત ક્લાસ 3 એક્ઝામની તૈયારી કરતા હોય તો ગુજરાત ક્લાસ 3 માટે અલગ સબસ્ક્રિપ્શન લઈ શકો છો. તો તમામ ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે વિગતવાર માહિતી, પ્રાઇસ શું છે વિગતવાર માહિતી મેળવી શકો છો. તો આપણો DD10 કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં તમામ ઓફર્સ માટે. ઓકે. નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નાડેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજની સરકારી ભરતીની વાત કરીએ તો આ જે રિક્રુટમેન્ટ આવેલી છે એ ગુજરાત રાજ્યમાં વન વિભાગમાં ભરતી આવેલી છે. હવે બીજું કે ખાસ વાત આમાં એ છે કે આમાં કોઈ એક્ઝામ નથી લેવાની, ડાયરેક્ટ સીધી ભરતીના ધોરણે તમારી પસંદગી થવાની છે. તો આ ભરતી કંઈક અલગ કહી શકાય અને જરૂરથી એપ્લાય કરવું જોઈએ. સેલેરી પણ ખૂબ સારી એવી સેલેરી મળી રહી છે. 30,000 પ્રતિ માસ તમને સેલેરી આપી રહ્યા છે. હવે આ ભરતી માટે કોણ ફોર્મ ભરી શકે છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા, શૈક્ષણિક લાયકાત શું છે, સંપૂર્ણ માહિતી આપણે આગળ ઓફિશિયલ નોટિફિકેશન આધારે માહિતી મેળવવાના છે. ઓકે, એન્ડ બીજું તમને જણાવી દઉં કે મિત્રો, જો તમે આવા જ પ્રકારની રેગ્યુલર સરકારી ભરતીથી અપડેટ રહેવા માંગતા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. ઓકે, હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો આ જે રિક્રુટમેન્ટ આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડમાં આ 11 માસના કરાર આધારિત આ ભરતી આવેલી છે. હવે 11 માસના કરાર આધારિત છે. બીજું કે આમાં દર મહિને તમને 30,000 રૂપિયા સેલેરી આપી રહ્યા છે. બરાબર, શું છે સંપૂર્ણ માહિતી, કોણ ફોર્મ ભરી શકે છે, શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, આના વિશે માહિતી મેળવી લઈએ. તો તમે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો આયુર્વેદ ફાર્માસિસ્ટ માટે 1 જગ્યા જે કરાર આધારિત છે, જે નિગમના હેઠળ 4 એકમ GIDC જે એડ્રેસ આપેલું છે એના ઉપર 11 માસના કરાર આધારિત કર્મચારીની લાયકાત અને ફરજો નીચે મુજબ આપેલા છે. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે ફાર્માસિસ્ટ, આયુર્વેદિક ફાર્માસિસ્ટ માટે 1 જ વેકેન્સી આવેલી છે અને એના માટે શું શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ એ અહીંયા આપ જણાવેલું છે. ડિગ્રી ઇન આયુર્વેદા અથવા તો આયુર્વેદ ફાર્માસી, તો આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય આયુર્વેદ અથવા તો આયુર્વેદિક ફાર્માસી તો તમે ફોર્મ ભરી શકો છો. અથવા તો જો તમે ડિપ્લોમા કેન્ડિડેટ હોય, ડિપ્લોમા ઇન આયુર્વેદાનો કોર્સ કરેલો હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. બરાબર, ફ્રેશર્સ બિલકુલ એપ્લાય કરી શકે છે, આમાં કોઈ એક્સપિરિયન્સને રિક્વાયર નથી. તમે અહીંયા જે જોઈ શકો, અથવા તો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય ઇન ફાર્માસી અથવા તો ફાર્માસ્યુટિકલ કેમેસ્ટ્રી, ઓકે, અથવા તો કેમેસ્ટ્રી અથવા તો બોટની છે, તો આ પ્રમાણેની જો લાયકાત ધરાવતા હોય, BSc કરેલું હોય તો તમે ફોર્મ ભરી શકો છો. ઓકે, તો વિડીયોને પોઝ કરીને તમે ખૂબ સારી રીતે ધ્યાનથી વાંચી શકો છો. આ જે આપેલું છે એ અથવામાં આપેલું છે કે આની અથવામાં આ હોવું જોઈએ અથવા આની અથવામાં આ હોવું જોઈએ. તો એવી જ રીતે અહીંયા દરેકે દરેક તમે આપેલું છે. તમે ડિગ્રી કરેલી હોય, તમે ડિપ્લોમા આયુર્વેદ કરેલું હોય અથવા તો BSc બોટની છે, BSc ફાર્માસી છે, ગ્રેજ્યુએશન કરેલું હોય BSc માંથી તો તમે ફોર્મ ભરી શકો. પરંતુ ખાસ એક શરત છે કે ફાર્માસી અથવા તો બોટની અથવા તો કેમેસ્ટ્રી સબ્જેક્ટ સાથે તમે કરેલો હોવો જોઈશે. હવે અહીંયા ઉંમર મર્યાદાની વાત કરીએ તો 33 વર્ષથી વધારે તમારી ઉંમર ન હોવી જોઈએ. 33 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ અને અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અનુભવની વાત કરીએ તો ઓછામાં ઓછા 1 વર્ષનો માન્ય આયુર્વેદિક ફાર્માસી જેવી અથવા તો કોઓપરેટિવ ફાર્મસી લિમિટેડ કંપની રાજ્ય નિગમના ઔષધિ બનાવટનો અનુભવ હોવો જોઈએ. 1 વર્ષથી વધુ અનુભવ અને ફાર્માસી અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ માંગેલો છે. પગારની વાત કરીએ તો 30,000 માસિક, ઓકે, 30,000 પર મંથ તમને સેલેરી આપવામાં આવશે. કોમ્પ્યુટરનું જ્ઞાન, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષા તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન પણ તમને ધરાવતા હોવા જોઈશે.
ફરજો આપેલી છે કે કઈ કઈ ફરજો બજાવવાની રહેશે, તો એના વિશે તમે જોઈ શકો છો કે વિડીયોને પોઝ કરીને. બીજું તમને જણાવી દઉં કે આ જે સિલેક્શન પ્રોસેસ શું છે, તો અહીંયા જોઈ શકો છો કે પસંદગી આ જગ્યા ઉપર ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અનુભવ તથા પસંદગી સમિતિ દ્વારા લેનાર પર્સનલ ઇન્ટરવ્યુમાં કરેલ દેખાવના આધારે કરવામાં આવશે. અરજી મોકલવાની છેલ્લી તારીખ છે 22 જૂન 2022 સાંજે 6 વાગ્યા સુધી, એટલે છેલ્લી તારીખ પહેલાં તમારે અરજી મોકલવાની રહેશે. અરજી મોકલવાની વિગતો અહીંયા આપેલી છે, તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો કે શું છે, બરાબર. તો અહીંયાથી વિડીયો પોઝ કરી અરજી મોકલવાની રીત તમે સમજી શકો છો. જે એડ્રેસ આપેલું છે એ એડ્રેસ ઉપર તમારે અરજી મોકલવાની રહેશે. 22 જૂન 2022 પહેલાં તમારી અરજી પહોંચી જવી જોઈએ. જે કરારનો આધારિત સમય છે એ 11 માસનો કરાર આધારિત તમારું સિલેક્ટ કરવામાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો આ છે એક એપ્લિકેશન ફોર્મ છે. આ એપ્લિકેશન ફોર્મ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. આ એપ્લિકેશન ફોર્મ તમને ક્યાંથી મળશે, તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો, તો હું તમને આનું PDF તમને લિંક સેન્ડ કરી આપીશ અને તમે ફોર્મ એપ્લાય કરી શકશો, બરાબર. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો. એના સિવાય સિવિલ એન્જિનિયરિંગમાં પણ સિનિયર પ્લાન્ટ એન્જિનિયર સિવિલની પણ એક વેકેન્સી આવેલી છે. એમાં ME માંગેલું છે, માસ્ટર એન્જિનિયરિંગ સિવિલ અથવા તો બેચલર ડિગ્રી ઇન આર્કિટેક્ટ. તો આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય તો એ મિત્રોને તમારા શેર કરજો. જે સિવિલ એન્જિનિયરિંગનો કેન્ડિડેટ હોય તો એમને પણ 50,000 રૂપિયા માસિક પગાર મળી રહ્યો છે. એ પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે, એટલે કે 11 માસના કરાર આધારિત છે. તો આ પ્રમાણેની લાયકાત જો ધરાવતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો. આ એપ્લાય કરવાનું છે એ તમારે ઓફલાઈન એપ્લાય કરવાનું છે, ઓનલાઈન નથી અરજી કરવાની. આ એપ્લિકેશન ફોર્મ તમને મને ઇન્સ્ટાગ્રામની લિંક તમને કોમેન્ટમાં પિન કરી લઈશ, ત્યાંથી તમે મને ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેક્ટ કરી શકો છો. અને આ ફોર્મ માટે તમે મને રિક્વેસ્ટ કરજો, હું જરૂરથી તમને આ લિંક સેન્ડ કરી આપીશ. ઓકે, બસ. તો આજે વિડીયો પૂરતું આટલું જ રાખીએ. તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો, અથવા તો મને ડાયરેક્ટલી ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો, હું જરૂરથી રિપ્લાય આપીશ. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં અથવા તો કોમેન્ટ પિન કરી લેશો.